ચાલો ધોરણ પાંચ આપણે આગળના ચેપ્ટરમાં પ્રશ્ન ત્રણ અ બ ક તૈયાર કર્યો તો હવે તે પછી આવશે પ્રશ્ન ચાર અ પ્રશ્ન ચાર અમાં છે નીચે વિભાગ અ વિભાગની અને બ વિભાગમાંથી સાચો ઉત્તર શોધી અને લખવાનો છે અ વિભાગમાં નદીઓ આવેલી નદીઓના શહેર છે નદી કિનારે આવેલા શહેર છે અને બ વિભાગમાં નદીઓ છે તો પેલું છે આગ્રા તો એ કઈ નદી કિનારે આવેલું છે યમુના બીજું છે જબલપુર તો એ કઈ નદી કિનારે આવેલું નર્મદા અને ત્રીજું છે સુરત તો કઈ નદી તો કે તાપી તે પછી છે બ કે નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી તથા વાક્ય વાંચી વિજ્ઞાનીનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો જે આપણે પહેલું ચેપ્ટર હતું તે કે ઉપર ત્રણ વિજ્ઞાનીના નામ આપ્યા છે અને અહીંયા નીચે એને શેની શોધ કરી એ આપણે લખવાનું વાક્યવાજી અને એનું નામ લખવાનું છે પેલું છે તેઓ યોગતંત્રના શોધક અને યોગ સૂત્રના લેખક હતા તો પતંજલિ બીજું છે તેઓ આકાશી પદાર્થોનું જ્ઞાન ગૃહો ગ્રહોના કદ અને ગતિના માપ અંગેના વિજ્ઞાનના ઇતિહાસમાં મહાન ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્ર શાસ્ત્રી હતા તો કોણ આવશે ભાસ્કરાચાર્ય તે પછી છે પ્રશ્ન પાંચનો ક કે નીચે આપેલા દરેક પ્રશ્ન માટે પ્રશ્ન આકૃતિની સામાન્ય આકૃતિ ઉત્તર આકૃતિમાંથી શોધી તેનો ક્રમ અક્ષર ઉત્તર આકૃતિમાં તે આપેલા બોક્સમાં લખો શું કીધું પ્રશ્ન આકૃતિમાં એક આકૃતિ છે અને ઉત્તર આકૃતિઓમાં ચાર ઉત્તર આકૃતિ આપી છે એમાંથી પ્રશ્ન આકૃતિ જેવી એક આકૃતિ હોય એ વ્યવસ્થિત ગોતી અને એમાં એનો ક્રમ લખવાનો જે આપણે એક ચેપ્ટર આવ્યું હતું પેલું છે પ્રશ્ન આકૃતિનું વ્યવસ્થિત જોઈ અને ચારમાંથી જોશું તો એ સાથે સરખામણી નથી જોઈએ તો બી સાથે છે અને સી ને ડી સાથે નથી તો બી સાથેની સરખામણી જવાબ આવશે પછી બીજું છે તો બીજામાંય આપણે એ સાથે નથી બી સાથે નહીં સી સાથે પરફેક્ટ જવા સરખામણી થાય છે તો સી આવશે અને ડી સાથે સરખામણી નથી આવી રીતના વ્યવસ્થિત રીતે આ મૂલ્યાંકન પ્રશ્ન પાંચનો ચારનો અ બ અને ક લખવાનો છે આકૃતિ પણ બાકી બુકમાં જ દોરવાની છે